માણાવદર ખાતે એનસીપીના પ્રદેશ પ્રમુખ રેશમા પટેલની અગ્રણી થતા ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓને નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વેરાવધારાના વિરોધમાં ભાજપની ઠાઠરી કાઢી અનોખી રીતે વિરોધ કરતા પોલીસ દ્વારા રેશમા પટેલ સહિત કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં એનસીપી મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ એનસીપી હોદ્દેદાર દ્વારા ભર બજારમાં ભાજપની ઠાઠરી કાઢીને ભાજપ તારા વળતા પાણી હાય હાયના નારા લગાડીને આખરો વિરોધ પ્રદર્શન કર્યું. રેશમા પટેલે જણાવ્યું હતું કે કોરોના જેવી મહામારીમાં લોકોની આર્થિક કમર તૂટી ચૂકી છે ત્યારે જનતાનું હિત વિચાર્યા વગર ભાજપ શાસિત માણાવદર નગરપાલિકાએ દરેક કરવેરામાં ખૂબ જ મોટો વધારો કર્યો છે. એ વાતનો અમે એનસીપી સતત વિરોધ કરી દેખાવો કર્યા હતા. જો કે એનસીપીના કાર્યકર્તા દેખાવના પગલે પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી. રાખજો બેન, રાખજો. એમ રાખો, થોડી વાર ઉભા રહ્યો. આજરોજ માણાવદરમાં અમે
ભાજપની ઠાઠડી કાઢેલી અને સિનેમા ચોકથી અમે ઠાઠડી લઈને આખા પ્રજાને જાગૃત કરવાનો એક મેસેજ આપેલો. કારણ કે ભારતીય જનતા પાર્ટી શાસિત માણાવદર નગરપાલિકામાં એક તો મહામારીમાં, કોરોના જેવી મહામારીમાં કરવેરોનો ભરખમ વધારો કરવામાં આવ્યો છે. વારે વારે રજૂઆત કરીએ છીએ છતાં પણ એના ઉપર કોઈ નિવેડો આપવામાં આવતું નથી. અને ખાસ કરીને જ્યારે આ વિસ્તારમાંથી મંત્રી જવાહરભાઈ ચાવડા જ્યારે ભાજપની ખુરશી ઉપર બેઠા હોય ત્યારે આ વિસ્તારની પ્રજાને હેરાન થવું પડે. ખેડૂતો એટલા ત્રાહીમામ છે, રોડ રસ્તાના ઠેકાણા નથી, ગામડે જાય તો કમરો તૂટી જાય, પ્રેગ્નેન્ટ બાઈ ત્યાં સુધી જાય તો રસ્તામાં ડિલિવરીઓ થઈ જાય. આવી હાલત જો કરી નાખી હોય તો આ વિસ્તારના ખેડૂતો માટે અને નગરજનો માટે મારે અવાજ ઉઠાવવો જોઈએ. એનસીપી પાર્ટીની એક કર્મની કાર્યકર્તા તરીકે મારો ફરજ છે કે હું અવાજ ઉઠાવું. એટલા માટે અમે ઠાઠડી કાઢી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિજયભાઈ રૂપાણી અને જવાહરભાઈ ચાવડા અને ભારતીય જનતા પાર્ટીની આજે અમે જે ઠાઠડી કાઢી હતી આ ઠાઠડી અમારી નગરપાલિકા સુધી પહોંચવા દેવામાં નથી આવી અને અમારી અટકાયત કરી અને પોલીસ સ્ટેશન અમને લઈ જવામાં આવી.